17 સપ્ટેમ્બરે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જીવન હંમેશા છેવાડાના માનવી ગરીબ લોકોના કલ્યાણ માટે અને દેશના ઉત્થાન માટે મહાભારતીય પરમ વૈભવના શિખર ઉપર વિરાજમાન કરવાના લક્ષ્ય સાથે એમનું જીવન આખું દેશને સમર્પિત કર્યું છે. ત્યારે એમના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના કાર્યક્રમો અને નીતિઓમાં પણ હર હંમેશ ગરીબોને લક્ષ્યમાં રાખીને ગરીબ કલ્યાણ યોજનાઓ લોકો સુધી મહત્તમ સરકારની સેવાઓ પહોંચે એ પ્રકારની એમની નીતિ રહી છે. ત્યારે આગામી સમયમાં 17 સપ્ટેમ્બર એમના જન્મદિવસથી શરૂઆત કરીને 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મ જયંતિ એટલે 15 દિવસના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડા તરીકે આ દિવસોમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. ત્યારે આ સેવા પખવાડા અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી સમગ્ર દેશમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો આપેલા છે. પાર્ટીએ પણ અનેક સેવાકીય કાર્યક્રમો આ સેવા પખવાડા અંતર્ગત આપ્યા છે. ત્યારે યુવા મોરચાને વિશેષ 17 તારીખે રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને અને આ બ્લડ ડોનેશન કેમ્પ આખા દેશની અંદર થવાનો છે. 25 તારીખે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ જયંતિ છે એ દિવસે પણ રાષ્ટ્રીય યુવા મોરચાએ આખા દેશની અંદર વૃક્ષારોપણ થાય. નરેન્દ્રભાઈ હર હંમેશ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને અત્યારે પણ ભારતમાં જયારે નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવા માટે થઈને કાયમી માટે આગ્રહી રહ્યા છે. આખી દુનિયા એમને ક્લાઇમેટ ચેન્જ માટે અને પર્યાવરણ બચાવવા માટે થઈને એમાંથી પ્રેરણા લે છે. ત્યારે યુવા મોરચા દ્વારા 25 તારીખે આખા દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમ થાય. મંડળ સ્તર 100 વૃક્ષો યુવા મોરચાના કાર્યકર્તાઓ વૃક્ષારોપણ કરે. સાથે 25 તારીખે ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ આપણે બધા જોયું છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત એક મોડલ રાજ્ય તરીકે ભારતની અંદર પ્રસ્થાપિત થયું અને આખા દેશ માટે જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક વિકાસ પુરુષનો જન્મ દિવસ હોય એટલે એમના જન્મ દિવસ નિમિત્તે રન ફોર ડેવલપમેન્ટનો કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા પણ કરવામાં આવનાર છે. જે રક્તદાન કેમ્પ 17 તારીખે થવાનો છે આ ઐતિહાસિક ઘટના 17 તારીખે એટલા માટે થવાની છે કે આખા દેશની અંદર એક સાથે 17 તારીખે રક્તદાન કેમ્પ થશે અને આ જે રક્તદાન કેમ્પ થવાના છે એનું રજીસ્ટ્રેશન ઈ રક્તકોષ વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનો રજીસ્ટ્રેશન થશે. સાથે જે ડોનર છે બ્લડ ડોનર એનું પણ રજીસ્ટ્રેશન એ વેબસાઈટ ઉપર થવાનું છે. એટલે જે પણ રક્તદાતા છે એનું રજીસ્ટ્રેશન થશે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવાઈ સંગઠન ના માધ્યમથી એક વેબસાઈટ બનાવી છે એમાં પણ એનું રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. તો જે પણ રક્તદાતાનું રજીસ્ટ્રેશન થશે એ રક્તદાતાને ઓનલાઈન સર્ટિફિકેટ પણ મળશે. સાથે સાથે આગામી સમયમાં જ્યારે પણ કોઈને બ્લડની જરૂર હશે તો એ રક્તકોષ વેબસાઈટના માધ્યમથી બ્લડ પણ એને અવેલેબલ થશે. સાથે સાથે જે રક્તદાતા એમાં રજીસ્ટર થશે તો જ્યારે પણ એને રક્તદાન કરવાનો સમય આવશે તો 10-3 મહિને જે રીતે રક્તદાન કરી શકે છે એના માધ્યમથી માહિતી પણ મળતી રહેશે. ખૂબ મોટા પ્રમાણમાં 17 તારીખે આ કાર્યક્રમ યુવા મોરચા દ્વારા ગુજરાતની અંદર પણ કરવામાં આવનાર છે. ગુજરાતની અંદર દરેક મંડળમાં 100-100 રક્તદાતા રજીસ્ટર્ડ થાય. સાથે જેટલી પણ ગુજરાતની અંદર આવેલી બ્લડ બેંકો છે એ તમામ બ્લડ બેંકો 17 તારીખે ગુજરાતની અંદર કેમ્પ કરવાની છે અને યુવા મોરચાના માધ્યમથી આ કેમ્પ થવાનો છે. 25 તારીખે દરેક મંડળમાં 100-100 વૃક્ષારોપણ થાય. વૃક્ષારોપણની સાથે સાથે એનું ફેન્સિંગ પણ થાય, ટ્રીગર પણ લાગે જેથી કરીને આવનારા સમયમાં આ વૃક્ષોનો ઉછેર થાય અને વૃક્ષો મોટા થાય એક પ્રકારની વ્યવસ્થા પણ યુવા મોરચા દ્વારા કરવામાં આવનાર છે. રન ફોર ડેવલપમેન્ટ જે કાર્યક્રમ છે 25 તારીખે
એ રવિવારના દિવસે સવારના સમયે 8:30 મહાનગરમાં ભવ્ય મેરેથોન દોડનું આયોજન થવાનું છે. સાથે સાથે જે પણ નગરપાલિકા વિસ્તાર છે, તાલુકા પ્લેસ પર પણ જ્યાં મોટા ગામડાઓ છે ત્યાં પણ એ રન ફોર ડેવલપમેન્ટની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકસિત શાંતિ લઈને ત્યાંથી શરૂઆત થશે અને પૂર્ણાહુતિ કોઈ પણ એક વિકસિત સ્થાન એટલે કે 3-4 કિલોમીટરની આ દોડની અંદર મેરેથોન દોડમાં મહત્તમ યુવાઓ ભાગ લેશે, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લેશે અને જે રીતે નરેન્દ્રભાઈ આ દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે, ગુજરાતની અંદર જે વિકાસ થયો છે, ગુજરાતની અંદર જે ગરીબ કલ્યાણ યોજનાઓ એમને લોકો માટે મૂકી છે, ત્યારે આવનારી યુવાનો પણ આવનારા સમયમાં નરેન્દ્રભાઈના જીવન ઉપરથી પ્રેરણા લે એટલા માટે થઈને આ 3 કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આવનારા સમયમાં 17 લઈને 2 તારીખનો જે સેવા પખવાડા કાર્યક્રમ છે એના અંતર્ગત કરવામાં આવનાર છે. રન ફોર ડેવલપમેન્ટ એટલે તેની અંદર કોઈ રાષ્ટ્રીય નેતા સામેલ થવાનું છે? તેજસ્વીજીને આ કાર્યક્રમ બાબતે અમે જાણ કરી છે અને તેજસ્વીજીએ અમને કીધું છે કે લગભગ આવશે. આજે બ્લડ ડોનેશન કેમ્પ 17મી તારીખે થવાનો તમે જોશો હરેક મંડળની અંદર તો ઓવરઓલ આખા ગુજરાતની અંદર પ્રદેશની અંદર મંડળ 100 જેટલી બ્લડ બેંકની કેપેસિટી હશે.